કેમ છો બાળકો? મજામાં છો ને? આજે આપણે વિષય ગણિત શીખવાનું છે. વિષય ગણિતમાં ત્રિકોણ ત્રણ તમે કેટલું રચી શકો? તમારે તમારી ચોપડી કાઢવાની છે અને હું જે ભણાવું છું ને જે વાંચું છું એમાં તમારે ધ્યાન આપવાનું છે. જો ચોપડીમાં પારા નંબર 18 પારા નંબર 18 ઉપર છે પ્રકરણ ત્રણ તમે કેટલું ચકી શકો એમાં જુઓ. ચાલક વધેડો અને તેની ભારે ગુણ, એટલે ગુણ એટલે કોથળો. ગુણ એટલે બાળકો શું થાય? કોથળો. તો જુઓ, સંદેશ પાસે એક ગધેડો છે. તેની પીઠ પર મીઠાથી પૂરેપૂરો ભરેલો કોથળો ઉપાડેલો છે. બજાર જવાના રસ્તામાં તેમને એક નદી પસાર કરવી પડે છે. એક દિવસ નદી પસાર કરતી વખતે ગધેડો લપસી ગયો અને નદીમાં પડ્યો. જ્યારે તે ઉભો થયો ત્યારે પીઠ પરનો કોથળો ખૂબ હલકો લાગ્યો. તમે વિચારો કે કોથળો કેમ હલકો થયો હશે? તો ગધેડો ઘણો રાજી રાજી થઈ ગયો. હવે તેને યુક્તિ સૂજી. બીજા દિવસે ચાલાક ગધેડાએ નદી પસાર કરતી વખતે ડૂબકી મારવાનું નક્કી કર્યું. આ વખતે સંદેશ ગધેડાની યુક્તિ સમજી ગયો. બીજા દિવસે સંદેશે કોથળામાં મીઠાની જગ્યાએ ગરમ કપડાં ભર્યા. હવે જ્યારે ગધેડો નદીમાં ડૂબકી મારશે ત્યારે શું થશે? કેમ? જો બાળકો, આમાં આપણને એમ કે છે કે સંદેશ અને તેનો ગધેડો છે, તો તેના પીઠ પર સંદેશ શું મૂક્યું છે? મીઠાથી ભરેલો કોથળો ઉપાડેલો છે એની પીઠ પર. તો તેઓ બજાર જાય છે મીઠું વેચવા માટે. ત્યાં રસ્તામાં તેમને શું કરવું પડે છે? એક નદી આવે છે અને નદી તેમને ઓળંગવી પડે છે, પસાર કરવી પડે છે. તો એક વખત ગધેડો નદી પસાર કરતી વખતે તે લપસી ગયો અને જે મીઠાનો કોથળો હતો તે પાણીમાં પડ્યો. પાણીમાં મીઠું પડે એટલે શું થાય એ તો તમને ખબર જ છે બાળકો. પાણીમાં મીઠું પડે એટલે ઓગળી જાય. તો એ મીઠાનો ભરેલો કોથળો પાણીમાં પડ્યો તો મીઠું ઓગળી ગયું અને તેના પર જે મીઠા કોથળાનો ભાર હતો તે એકદમ હલકો થઈ ગયો. તે ગધેડો તો ખૂબ રાજી થઈ ગયો. ગધેડાને તો મજા પડી ગઈ કે મારી પીઠ ઉપર જે વજન હતું તે હલકું થઈ ગયું. એટલે પાછો ગધેડાએ બીજા દિવસે પણ એ ચાલાકી વાપરવાનો વિચાર કર્યો. તો ગધેડો બીજા દિવસે નદીમાંથી પસાર કરતો ત્યારે એને પાછી ડૂબકી મારી. પણ સંદેશને ખબર પડી ગઈ હતી એટલે સંદેશ કે હા, ગધેડાને પાર ભણાવો જ પડશે. તો સંદેશે યુક્તિ કરી. એને બીજા દિવસે શું કર્યું ખબર છે બાળકો? કોથળામાં તેને મીઠાની જગ્યાએ શું કર્યું? ગરમ કપડા. હવે ગરમ કપડા આપણે પાણીમાં તમે પલાળો તો જુઓ, તમારી ટોપી ગરમ હોય કે નાનો રૂમાલ હોય કે એવું જોજો, તમે પાણીમાં પલાળશો તેનું વજન વધી જશે. મીઠું તો ઓગળી જાય પણ ગરમ કપડાનું વજન વધી જાય. એટલે જ્યારે ગધેડો નદીમાં ડૂબકી મારશે તો એ કપડાનું વજન ડબલ થઈ જશે, એટલે વધી જશે તેના કરતા, અને તે બહુ જ એને ફરીથી વજન ઉપાડવું પડશે. તો આમાં ખબર પડી ને કે ભારે અને હલકું આવી રીતે છે. એટલે ગરમ કપડાનું વજન વધારે થાય અને મીઠું પાણીમાં ઓગળી જાય એટલે હલકું થઈ જાય. હવે પાના નંબર 19 ઉપર જુઓ. રાજુને ચીચવાની સવારી કરવી છે. જો બાળકો, રાજુને ચીચવાની સવારી કરવી છે. સાચા જવાબ ફરતે ગોળ કરો. રાજુની મદદ કરવા કોણ આવે છે? રાની. હજુ પણ રાજુ ચીચવાની સવારી કરી શકતો નથી કારણ કે રાજુ રાણી કરતા હલકો છે, એટલે ચીચવો ઉપર જતો જ નથી. એટલા માટે હવે જો આપણે આપ્યું છે કે રાજુ રાણી કરતા ભારે અથવા હલકો છે, તો રાજુ ચીચવો ચીચવાની મજા નથી લઈ શકતો કારણ કે રાજુ રાણી કરતા કેવો છે? હલકો. તો આપણે હલકા ઉપર ગોળ કરીશું. બરાબર બાળકો? હવે બીજું નીચે પૂછ્યું છે કે રાજુ એ રાણી અને અસલમના કરતા
भारे अथवा हल्को छे। हवे राजूनी तो नहीं छे, तो बीजी बाजू पण आवे छे, हवे असलम आवे छे। तो पण जुओ चीचो चित्रमां बताय छे कि चीचो नीचे जतो नथी, कारण के राजू अने राणी वजनदार छे, अने अरे राणी अने असलम वजन वाला छे, भारे छे, अने राजू हल्को छे। तो राजू ए राणी अने असलम करता हल्को छे, एटले ज बाळको हल्को छे। तो आपणे हल्का पर गौर करीशुं। पछी शुं के छे कि मने एक युक्ति सूझी छे। कोण के छे? राजू। राजू कहे छे कि मारे चीचो खावो होय तो मने एक युक्ति सूझी छे, हुं मारुं दफ्तर मारी साथे राखीश। पेली बाजु राणी अने असलम बेठा छे, अने आ बाजु हवे राजू युक्ति सूझाडी के हुं अने मारुं दफ्तर जोड़ी लेने बेसीश तो हुं चीचो खाई शकीश। એટલે હવે રાજુ ચીચો ખાઈ શકે છે અને ચીચોની સવારી કરવાની મજા પડે છે। હવે પાના નંબર 20 પાછળ જુઓ બાળકો। પાના નંબર 20 ઉપર આપણને બતાવ્યું છે ભારે અથવા હલકું। ઉદાહરણ જુઓ, આપેલી બે વસ્તુમાંથી કઈ વસ્તુ તરફ ચીચો નીચે જશે? તો આપણને ઉદાહરણમાં તરબૂચ અને પેટી આપી છે। तो जुओ चीचो कई बाजु बदल छे, जे वस्तु भारे होय ते बाजु चीचो नमे छे। तो तरबूज नमेलो भाग छे ते बाजु तरबूज ने बतावे छे। तो जुओ एनी नीचे आपणे आप्यु छे के भारे वधारे भारे वस्तु ने चीचवा पर योग्य स्थाने दर्शाओ। तो जुओ बाळको, आमा पहेलो चित्र छे माटलू छे अने सीसी छे पाणीनी काचनी। तो आ बनेमांथी कई वस्तु भारे अने कई वस्तु चीचवा तरफ ते चीचवाने नीचे तरफ लई जशे। तो जे वस्तु भारे छे ते चीचवाने नीचे तरफ लई जशे। तो आ बनेमांथी माटलू वजनदार होय ने, बराबर बाळको? तो आपणे माटलाने आवी रीते દોરીશું, બરાબર? નીચેના બાજુ કઈ જશે ચીચો? માટલાને અહીંયા નીચેના બાજુ લઈશું આપણે। હવે બમા જુઓ, બે ગ્લાસ છે અને એ પાણીનો ટબ છે। તો બે ગ્લાસ વજન, એક ગ્લાસનું વજન ના હોય પણ બે ગ્લાસ કાચના હોય તો વજન વધી જાય છે ટબ કરતા। તો આપણે આ બે ગ્લાસને અહીંયા ચીચવા તરફ દોરીશું, બરાબર બાળકો? બે ગ્લાસ આપણે આ બાજુ મૂકીશું તો એનો વજન વધી જશે અને ચીચવો નીચેની તરફ નમવા મળશે। હવે કમા જુઓ, પાણીનો ટબ છે અને પાણીની ડોલ છે, તો ટબ કરતા તો ડોલ વજનદાર જ હોય ને, તમને ખબર છે બાળકો? તો આપણે જે તરફ ટાળ નીચે છે ચીચવો તે બાજુ આપણે ડોલને દોરીશું આવી રીતે। તો આપણે અહીંયા ડોલ મૂકીશું તો ચીચવો નીચે તરફ નમી જશે। ખબર પડી બાળકો કે જે વસ્તુ વજનદાર હોય તે વસ્તુ નીચે તરફ નમી શકે છે અને જે હલકું હોય તે ના નમી શકે? આવા માટલાને આપણે ન મૂકીશું તો ચીચવો નીચે નમશે। પછી બમાં આ બે ગ્લાસ મૂકીશું તો ચીચવો નીચેની તરફ નમી જશે। પછી આમાં કમાં તમે પાણી રોડ મૂકશો તો ચીચો નીચેની તરફ નમી જશે। પછી જુઓ, હલકી વસ્તુને રંગો, તો ટેનિસનો દડો છે અને ફૂટબોલ છે, તો આમાંથી કયો બોલ હલકો છે અને કયો બોલ ભારે? તો નાનો ટેનિસનો દડો હલકો છે, તો એ દડામાં તમારે રંગ પૂરવાના છે। તમને મનગમતા જે રંગ હોય એ રંગ તમારે એમાં પૂરવાના છે। બમાં છે દફતર અને કંપાસ, તો દફતર કંપાસ કરતા વજનદાર હોય છે, તો આપણને હલકી વસ્તુ ઉપર કીધું છે તો આપણે કંપાસમાં રંગ પૂરીશું, બરાબર બાળકો? હવે પાના નંબર 21 ઉપર છોટું વાનરો અને ગાજર। ચીકી અને નીકી સસલાએ એક થેલો જોયો, તેમાં ગાજર હતા। ચીકી અને નીકી ઝઘડવા લાગ્યા, ના હું મોટો છું તેથી હું મોટા ગાજર લઈશ, હું મોટા ગાજર લઈશ। છોટું વાનરો તેમની મદદે આવ્યો, વાંદરો કે છે હું તમને મદદ કરું, અમે બંને આ ગાજરના સરખા ભાગ પાડવા ઈચ્છીએ છીએ, પરંતુ કેટલા ગાજર મોટા છે અને કેટલા નાના,
अमे शू करिए बोल के छे चीकी ने मिकी गाजर जो है छे तो चीकी कहे छे के हूं मोटो छे तो हूं गाजर लईस तो मिकी कहे छे हूं मोटो छे तो हूं गाजर लईस એટલા માં વાંધો આવે છે તો કે છે હું તમને મદદ કરી શકું તો કે છે હા અમે બંને ગાજરના સરખા ભાગ પાડા છીએ તો કેટલા ગાજર મોટા છે અને કેટલા નાના છે તો કે છે અમે શું કરીએ તો છોટું વાંધો તેને મદદ કરવા કશું લાવ બોલો તો બાળકો સરખા ભાગ કરવા હોય આપણે તો આપણે શું લઈએ તો તેને સરખા ભાગ કરી શકીએ હવે જો પાંદડો બાવી શકું કે ચીકી અને મીઠીની મદદ કરવા માટે છોટું વાંદરાએ શું વાપર્યું તે વિચારો તેનું ચિત્ર વાંદરાના હાથમાં દોરો તમને ખબર છે બાળકો સરખા ભાગ કરવા હોય આપણે એટલે બે વસ્તુ બંને બાજુ સરખી મૂકીએ છીએ સેવા મૂકીએ છીએ ખબર છે હા ત્રાજવામાં જે આપણે વજન કરાવીએ છીએ એ ત્રાજવામાં આપણે મૂકીએ છીએ ને તો એ શું કરશે વાંદરો એ ત્રાજવા વડે બંનેના ભાગ સરખા કરી લેશે આપણે વાંદરાના હાથમાં શું દોરવાનું છે ત્રાજુ હવે કે છે શોધો તમારા માતા પિતા તમારા પરિવાર માટે ગાજર ખરીદે છે એકવાર ઉપયોગ માટે તેઓ કેટલા ગાજર ખરીદે છે હવે તમારા માતા પિતા એટલે મમ્મી પપ્પા જ્યારે બજારમાં ગાજર ખરીદવા જશે તો એકવાર ઉપયોગ માટે એટલે એક દિવસના ઉપયોગ માટે તેઓ કેટલા ગાજર ખરીદશે 500 અથવા કિલો આપણે વધારે તો ખરીદી શકીએ નહીં એક દિવસમાં તો એક દિવસ માટે તો શાકભાજી યોજના ગાજરને કેવી રીતે તોલે છે તમે ગયા છો માં બજારમાં બાળકો મમ્મી સાથે ગયા હશો તો જુઓ એ શાકભાજી તોલે છે તેના હાથમાં શું હોય છે આવી રીતે ત્રાજવા હોય છે તો એ ગાજર કેવી રીતે તોલશે તો ત્રાજવાના મદદથી તોલશે હવે બાળકો આપણે સિમરણ કેટલું ઉચકી શકશે એ જોવાનું છે તો જુઓ ચોપડીમાં છે સિમરણના પિતાજીને તેમના ઘરના સ્ટોરરૂમમાંથી કેટલી વસ્તુઓ રસોડામાં મૂકી છે સિમરણ તેના પિતાજીને મદદ કરવા ઈચ્છે છે તો જુઓ તેના પિતાજીએ સ્ટોરરૂમમાંથી કેટલી વસ્તુઓ છે એમાં જુઓ તમારે ચિત્રમાં આપ્યું છે એક કિલોગ્રામ મીઠું છે બે કિલોગ્રામ ખાંડના ડબ્બા છે બે કિલોગ્રામ દાળ છે એક કિલોગ્રામ ઘી છે બે કિલોગ્રામ તેલ છે પાંચ કિલોગ્રામ ચોખા છે અને પાંચ કિલોગ્રામ લોટ છે આ બધી વસ્તુઓ તે સ્ટોરમાંથી રસોડામાં મૂકે છે તો પાના નંબર 23 ઉપર જુઓ કે સિમરણ કયો કિલો ઉચકી શકશે તેનું અનુમાન કરો જો તો સિમરણ કયો કિલો ઉચકી શકશે તેનું અનુમાન કરો શું ઉચકી શકશે તેનું અનુમાન કરો તો આપણે જો કે સિમરણ શું ઉચકી શકશે તેના પિતા શું ઉચકી શકશે તેની માતા શું ઉચકી શકશે અને તેની નાની બહેન તો જુઓ આપણે આપ્યું છે અમા તેના પિતાજી તો તેના પિતાજી તો મોટા છે તમારા પપ્પા મોટા હોય તો એ વજનવાળી વસ્તુ ઉચકી શકે ને તે શું ઉચકી શકશે આપણે લખીએ 5 કિગ્રા લોડ શું ઉચકી શકે બાળકો 5 કિલોગ્રામ લોડ શું ઉચકી શકે પછી કીધું છે તેની માતા તો 5 કિલોગ્રામ લોડ પણ છે અને 5 કિલોગ્રામ ચોખા પણ છે તો માતા શું ઉચકી શકશે 5 કિલોગ્રામ ચોખા બરાબર બાળકો હવે સિમરનની નાની બહેન એટલે સિમરન કરતા નાની છે તો તે શું ઉચકી શકશે સૌથી ઓછો વજન હોય તે વસ્તુ તે ઉચકી શકશે તો શું ઉચકી શકશે 1 કિલોગ્રામ મીઠું 1 કિગ્રામ મીઠું બરાબર બાળકો ખબર પડી ને કે સૌ પોતપોતાના વજન પ્રમાણે કેટલું ઉચકી શકે છે તેના પિતાજી 5 કિલોગ્રામ લોટ તેની માતા 5 કિલોગ્રામ ચોખા અને તેની નાની બહેન 1 કિલોગ્રામ મીઠું બરાબર હવે આપણને એમ કે છે કે શું સિમરણ કોઈ પણ બે થયા એક સાથે ઉચકી શકશે જો હા તો કયા કયા કે છે
सिंगरण ऊपर में पीला एक साथ उचकी सबसे और जो तुम्हारी हाथ है ये हाथ उचकी सबसे तो कहे छे कया कया तो आप लखीए एक ईगरा मीठू अने बे ईगरा तेल बराबर एक किलोग्राम मीठू उसकी सत्तर ने बे किलोग्राम तेल उसकी सबसे कारण के तेरे नारे बहन का सीमन थोड़ी मोटी है तुम्हारे नानी बहन हो तुम्हें नाटक का थोड़ा मोटा हो तो मैटो वजन तो तुम्हें उसकी सबसे वाला को बराबर हवे के छे तुम्हें कयो किलो उसकी सबसे अनुमान करो तो हवे तुम्हें क्या क्या खेला उसकी सबसे तो तुम्हें इतने अपने मोटा जो मोटा हो ये मैं तुम्हें कयो किलो उसकी सबसे तो अमी 2 किलोग्राम खांड अने 1 ईगरा तेल उचकी सकसु बराबर आपको अरे आपे 2 किलोग्राम तेल आम बताई छे आपे 2 ईगरा तेल उचकी सकसु अमी कई वो अमी सूत की सकसु तो अमी 2 किलोग्राम खांड 2 किलोग्राम तेल उचकी सकीसु बराबर आपको हवे के छे कीड़ी जो चित्र में आपने बताई छे कीड़ी हूँ मारा करता बारे खाना दाणो उचकी सकु छु तबे कीड़ी ने तो जो जैसे कीड़ी नानी अमती हो छे पर खाना दाणो पड़े हो तो केवो ले जाए छे जय छु बाळको तो आपने चौपड़ी में नीचे आप इसे जो आने नीचे कि आप यह प्राणी पक्षी ना चित्र ने ते उसकी सके सेवा वजन ना चित्र साथे योग्य रीते जोड़ो हम आपने चित्र बताया छे पर हूँ बोर्ड पर लगे ने तुमने जोड़ता बताओ छे तो पहले चित्र आपने आप इसे कागड़ो तो कागड़ो बोल उसकी सके ना खांड ना लाकड़ा उसकी सके ना तो सूचे पान तो कागड़ो पान उचकी सके ने तो आप कागड़ा चित्र ने पान साथ आ रीते जोड़ी देवा बराबर आपको हम बीजु चित्र आप हाथी ने बाळको तो हाथी शू उचकी सके बॉल खांड लाकड़ा के पान तो बदा करता वजन वाली वस्तु कई है भारी वस्तु कई है लाकड़ा तो हाथी लाकड़ा उचकी सकते तो हाथी चित्र ने लाकड़ा ना चित्र साथ आम जोड़ी देवानो छे बराबर आपको और त्रीजू छे गधेड़ो तो गधेड़ो से उसकी सके तुमने खबर छे हाँ खाने नो ते ते पीठ पर वजन आपने मुकी छे तो गधेड़ो खाने नो कुतड़ो उसकी सकसे तो गधेड़ा ना चित्र ने खाने साथ ने आगे रीते जोड़ी देवानो छे हवे कूतरो तो कूतरो से उसकी सकसे तो कूतरो बॉल उसकी सबसे उसकी सके ने जो तो आपने कूतराना चित्र ने बॉल साथे आवे रीते जोड़ी देवानो छे तो आमा कयो वस्तु वजन वाळो कयो भारे अथवा हलको ते आपने जोयो तमने बाळको मजा पड़ी हशे ने तो वीडियो ने लाइक करजो शेयर करजो अने सब्सक्राइब करवानुं भूलता नहीं अने आ वीडियो ने वारंवार जोजो अने तमे भणजो जय श्री कृष्ण जय हिंद।